પ્રાપ્ત કર્યું કે ભગવદ ચરણારવિંદ એમનો આશ્રય, એમના દર્શન, એ અર્થ ધ્રુવને મળ્યું. એમના જ વંશમાં પૃથુ મહારાજ કામ પ્રકરણમાં એમની કથા આવે છે. એવા અલૌકિક કાર્ય કર્યા જેનાથી પ્રજા ને સુખી કર્યા, જન કલ્યાણ માટે એમને કર્મ કર્યા. જ્યારે પૃથ્વી અન્ન વગરની થઈ, એમના સમય કાલમાં પૃથ્વી ઉપરથી ઔષધિ અન્ન બધું મળવાનું બંધ થઈ ગયું, અને પ્રજાના કલ્યાણ કરવા માટે, પછી પૃથ્વી ઉપર શાસન કરવા માટે, એટલે તો પૃથ્વી, પૃથુ રાજાએ શાસન કર્યું એટલે પૃથ્વી કહેલાઈ. અને પૃથ્વી ઉપર શાસન કર્યું અને પૃથ્વી એ ગાયનું રૂપ ધારણ કરીને આગળ આગળ ભાગતી હતી. અને જ્યારે એ પૃથ્વી માતાએ, એ ગૌ માતાએ જોયું કે આ રાજાની પરોપકારની ભાવના છે, ત્યારે કહ્યું કે આપ મારા માટે વાછરડાની કલ્પના કરો. અને વાછરડાના સ્નેહમાં આવીને જેને જે જે વસ્તુ પદાર્થો જોશે હું એને આપી દઈશ. અને પછી પૃથુ રાજાએ અને એ સમયના જેટલા પણ દેવતાઓ, અસુરો બધાના એમના મુખ્યાઓને વાછરડાની કલ્પના કરી અને જેમને જે જે વસ્તુઓ જોતી હતી બધી મેળવી લીધી. બહુ સુંદર એ ચરિત્ર આખું આવે છે કામ પ્રકરણમાં, કે જન કલ્યાણ માટે એ પૃથુ રાજાએ કાર્ય કર્યું. યજ્ઞો અશ્વમેઘ યજ્ઞ આદિ કર્યા, 99 યજ્ઞ પૂરા પણ થઈ ગયા. ઇન્દ્રએ વ્યવિધાન નાખ્યો પણ ઇન્દ્રને પણ ક્ષમા આપી દીધી. એવા એ ધન્ય એવા પૃથુ મહારાજ. એમના જ આગળ વંશમાં પ્રાચીનબરહી રાજા થયા, એમના પુત્ર પ્રચેતા થયા. પ્રાચીનબરહી રાજા એમના પુત્રોને આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. પુત્રોએ વિચાર્યું કે પિતાજી આજ્ઞા કરે છે કે ગૃહસ્થ આશ્રમ સ્વીકારીએ, પણ એના માટે કોઈ યોગ્યતા તો હોવી જોઈએ. તો પછી એ તપ કરવા વનમાં ગયા. એ ભારતીય સંસ્કૃતિ જોઈને કે સારી ઘરવાળી મળે, સારું મળે, એના માટે તપ એ કરવા ઋષિ મુનિઓ જતા. આજના સમયમાં તો સારો પતિ મળે એના માટે કેટલા લોકો વ્રત કરતા હોય, ના કરે ને કન્યાઓ કેટલું કેટલું કરતી હોય છે. આપણું પરંપરા જુઓ, ઋષિ પરંપરામાં એ પ્રચેતાઓ સારું ગ્રહસ્થ જીવન થાય એના માટે એ લોકો તપ કરવા વનમાં ગયા. અને તપ કરવા વનમાં ગયા ત્યાં સરોવર એક આવ્યું. સરોવરમાંથી શિવજી પ્રગટ થયા. શિવજી એમને રુદ્રગીતનો ઉપદેશ આપ્યો. અને પછી 10,000 વર્ષ સુધી એ પ્રચેતાઓએ તપ કર્યું. અહીંયા એમના પિતાજી યજ્ઞ કરતા, યજ્ઞમાં પશુઓની બલિ ચડાવતા, ત્યાં નારદજી આવ્યા. અને નારદજી આવીને કહ્યું કે રાજન, તમે આ સેત કયા કલ્યાણ માટે આ કર્મ કરી રહ્યા છો? આ સકામ કર્મ શું મેળવવા માંગો છો તમે? દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય બે વસ્તુ ચાહે છે. એક તો દુઃખની સમાપ્તિ થઈ જાય અને સુખ એના જીવનમાં આવી જાય. અને આ સુખ દુઃખ એ 4 પુરુષાર્થોમાં આવી જાય છે. પ્રાચીન બરીએ કહ્યું કે હે નારદજી, આપ બતાવો હું શું કર્મ કરું, કેવી રીતે આ સકામ કર્મથી મુક્ત થાઉં. પછી એમને પુરંજન આખ્યાન સંભળાવ્યો. સંક્ષિપ્તમાં હું કહીશ, કારણ કે ખૂબ સુંદર આ કથા, આખું પુરંજન અહીંયા રૂપક બતાવવામાં આવ્યું છે. પુરંજન નામનો જીવ, એનો એક મિત્ર અભિજ્ઞાત, બંને ખાસ મિત્ર. એક દિવસ બંને જણા ફરવા માટે નીકળ્યા. ફરતા 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 બહુ આગળ ગયા. એક સરસ મજાની એક નગરી જોઈ. એ નગરના 9 દરવાજા હતા. બંને જણા એ નગરમાં પ્રવેશ કર્યા. નગરમાં ફરતા 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 જ્યારે પુરંજન બહાર આવ્યો તો એ નગરના દ્વાર પર એક મોટો એને બગીચો જોયો. એ બગીચામાં એણે એક સુંદર સ્ત્રી જોઈ. એ સુંદર સ્ત્રીના 10 સૈનિકોની રક્ષા કરી રહ્યા હતા અને 5 ફણવાળો એક નાગ એની રક્ષા કરી રહ્યો. એટલી સુંદર સ્ત્રીને જોઈને પુરંજન આસક્ત થયો. પૂછ્યું કે તમે કોણ, અહીંયા શું કરો છો? ઓલી સ્ત્રીએ કહ્યું કે હું કોણ અને શું કરું છું એ તો મને નથી ખબર, પણ તમે કહો તો હું તમારી સાથે રહું, તમારી સેવા કરું. કે તમારું નામ શું?
ઓલાએ કીધું કે મારું નામ પુરંજન. પુરંજને પૂછ્યું તમારું નામ શું? તો કે મારું નામ પુરંજની. કે ક્યાંથી આવી શું કરું મને ખબર નથી, પણ તમે કીધો તમારી સાથે રહું. અને એટલી સુંદર એ સ્ત્રી સાથે એ પુરંજન એ નવદ્વારવાળી નગરમાં રહેવા લાગ્યો, ભોગ વિલાસ કરવા લાગ્યો. એના મિત્ર અવિજ્ઞાતને ભૂલી ગયો, એટલો એમાં આસક્ત થયો. વર્ષો નીકળી ગયા. ચંડવેગ નામના ગંધર્વો એ ભોગ વિલાસથી ભરેલી નગરી ઉપર આક્રમણ કરવા લાગ્યા. શરૂઆતમાં પુરંજને એમની સાથે યુદ્ધ કર્યું, પણ વિષય એટલા બધા ભોગ્યા હતા જેનાથી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી. વિષયો ભોગવાથી ઇન્દ્રિયો શિથિલ બને છે. ભોગાન ભુક્ત્વા વયમેવ ભુક્તાસ, હમ ભોગો કો નહીં ભોગતે હૈ, ભોગ હમકો ભોગતા હૈ. યે ધ્યાન મે રખો. ઓલી 2 ઇંચની બીડી સિગરેટ હોય કોણ કોને ભોગે છે? ઓલો વ્યક્તિ ઓલાને ભોગે છે કે ઈ સિગરેટ ઓલાને ભોગે છે? અને ઈ સિગરેટ ના ધુવાડા છોડતો હોય અને ધીરે ધીરે ઈ આગ એની પાસે આ બતાવે છે કે આજે જીવન તારું આવી જ ખતમ થાય છે, ધીરે ધીરે ખતમ થઈ જાય ને. કોણ કિસકો ભોગ રહા હે? તમાકુ ખાય છે લોકો, વ્યક્તિ તમાકુ ને ભોગે છે કે તમાકુ એ વ્યક્તિ ને ભોગે છે? અને એમાં લખેલું હોય છે કે ભાઈ આ હેલ્થ માટે સારું નથી, તો પણ બુદ્ધિશાળી વ્યક્તિ ભણેલો ગણેલો ખબર નહીં એની બુદ્ધિ ક્યાં વહી જાય છે અને તમાકુ સેવન કરે છે, સિગરેટ પીએ છે. કોણ કોને ભોગવે છે? અને એના એ કર્મથી કેવલ એ પોતે પરેશાન નથી થતો, એના પરિવાર વાળા પણ આગળ જઈને પરેશાન થાય છે, એને પણ જીવનમાં દુઃખ આવે છે. કેવી કેવી બીમારીઓ થાય છે આપણે બધા જાણીએ છીએ, પણ લોકો એવા વ્યસન. આજ કા હમારા યુવા વર્ગ વ્યસન ઓર ફેશન, યે દો ચીજ મેં અપની યુવાની કો બસ મિટા રહા હૈ. અને એક સ્ટાઇલ આઈકોન બની ગયો આજકલ તો બસ. અરે આટલી સરસ ઠાકુરે આ પ્રકૃતિ આપી છે, હવા આપી છે, ઈ તું ફેફડામાં ભરને આ શું ધુવાડા નાખે છે અંદર. અને પછી આ બધા વિષયોનું સેવન કરવાથી આ શરીર શિથિલ બની જાય. એક બાજુથી તો કલાકો ને કલાકો જીમમાં કાઢે લોકો, અને એક બાજુ પાછું તમાકુ ખાય. પછી કરવાનું મતલબ શું છે? આ આમ એક પાણી બાલટીમાં ભર્યું ને પાછું ઢોળી નાખ્યું, ભર્યું આ એવું થાય છે, અહીંથી આમ ભર્યું ને પાછું અહીંથી બધું કાઢી નાખ્યું. વૈષ્ણવો જીન જીન કો ભી વ્યસન હૈ, મારો એ બધાને આગ્રહ છે કે આ કથામાં આવ્યો છે તો કંઈક સત્સંકલ્પ તો આપણે લઈએ, અને જો એ સંકલ્પ ન લઈએ તો આ કથા સાંભળવું પણ વ્યર્થ છે. સત્સંકલ્પ હૃદયમાં થવા જોઈએ. હા, આ ભાગવત આપણને એ સત્સંકલ્પ કરાવે છે કે જીવન કો એસે વૃથા મત ખો, જેવા તેવા પદાર્થો અંદર નહીં નાખ. તો હમ ભોગો કો નહીં ભોગતે હૈ, ભોગ હમે ભોગ લેતે હૈ. અને ઓલા ચંડવેગ નામના ગંધર્વોએ નગરી ઉપર આક્રમણ કર્યું, એમની સાથે યુદ્ધ ન કરી શક્યો, મૃત્યુ થઈ. અને મૃત્યુ થઈ તો એને પુરંજની એટલે સ્ત્રીમાં બહુ આસક્તિ હતી, તો બીજા જન્મમાં એ સ્ત્રી બન્યો. અને એક રાજા સાથે એના લગ્ન થયા, અને પછી એ રાજા એનો પતિ જયારે મરી ગયો, ચિતા જલતી હતી, ત્યાં ઓલી આજે પુરંજન જે સ્ત્રી રૂપમાં હતો એના પત્નીના રૂપમાં એટલો એનામાં આસક્ત થયો, એ પણ એ ચિતામાં બળવા માટે તૈયાર થયો. ત્યાં અવિજ્ઞાતે આવીને એને પુકાર લગાવી, એ મિત્ર તું શું કરે છે? આ તું એ ક્યાં કર રહા હૈ? ના તું પત્ની છે, ના તું સ્ત્રી છે, તું ભૂલી ગયો, તું મારો મિત્ર છે, આ તું શું કરે છે? તો યે કથા ક્યા હૈ? પુરંજન યાની જીવ. પ્રિયસ્વેતી મ્રિયસ્વેતી, જે પોતાનું મનનું મનમાં આવે મન મોજી એ પુરંજન. અને એ સ્ત્રી એટલે બુદ્ધિ.
અને બુદ્ધિ જ્યાં સુધી અવિદ્યાઓથી ભરેલી છે, એટલે પાંચ પ્રકારની અવિદ્યા, પાંચ પ્રકારના વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એટલે પાંચ વર્ણ વાળો નાગ, જ્યાં સુધી બુદ્ધિમાં અવિદ્યા છે ત્યાં સુધી આ અવિદ્યાથી ભરેલી બુદ્ધિ આજે આના 10 સૈનિક એટલે ઇન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, એ ઇન્દ્રિયોને કેવળ વિષયોનું સંગ્રહ કરવાનું આજ્ઞા કરતી રહે છે. વિષય ભોગ, વિષયનો સંગ્રહ કર, વિષયનો સંચય કર. જ્યાં સુધી બુદ્ધિમાં અજ્ઞાન છે, અવિદ્યા છે, ત્યાર સુધી આ બુદ્ધિ આ 10 પ્રકારની જે ઇન્દ્રિયો એટલે સૈનિકોને વિષયોનું સંચય કરવાની આજ્ઞા કરે છે. અને આ પુરંજન નામનો જીવ, આ ક્યાં, આ નવ દ્વાર વાળી નગરી એટલે આ શરીર, એ નો દ્વારો, નો દ્વાર હે ઇસ નગરી કે, આપ દેખો આ નવ દ્વાર વાળી નગરીમાં પુરંજન નામનો જીવ રહે. સ્ત્રી એટલે બુદ્ધિ, પાંચ પ્રકારના વિષય એટલે પાંચ પણવાળો નાગ, 10 પ્રકારની ઇન્દ્રિયો એટલે 10 એના સૈનિકો. અવિજ્ઞાત યાની કોણ? અવિજ્ઞાત યાની ઈશ્વર, ભગવાન. જો અમારા મૂળ સંબંધ, સગપણ તો શામળિયાનું સાચું, બાકી બધું દીસે છે કાચું, તો સાચો સંબંધ તો એની સાથેનો આપણે છે. પણ આ વિષયોમાં આવીને આ પુરંજન નામનો જીવ એ પરમાત્માને ભૂલી જાય છે. અને પછી ચંડવેગ નામના ગંધર્વ આ નગરીઓ ઉપર આક્રમણ કરે છે. સૌથી પહેલા આક્રમણ કરે એટલે શું કરે, આપણા વાળને ખેંચે એટલે કાળામાંથી વાળ થઈ ગયા ધોળા, એટલે વાળ ધોળા થઈ જાય એટલે સમજી જાઓ કે આક્રમણ શરૂ થઈ ગયા આ નગરી ઉપર. પણ આપણે બધા બહુ હોશિયાર પાછા, સરસ મજાનું એવું કલર કરમ, નેચરલ દેખાય, પાછા કલર કરાવી દઈએ. પાછી ઓલા ગંધર્વો આક્રમણ કરે આ નગરી ઉપર, એવા એવા હથોડા પગ ઉપર મારે, પછી આ બેસાય નહીં, પગ ગયા પછી ખુરશી ઉપર સોફા ઉપર બેસવું પડે. એકવાર બેઠા તો ઊભું ન થવાય, ઊભા થઈએ તો પાછું બેસવામાં તકલીફ. સમજ જાઓ આક્રમણ શરૂ હો ગયા ઇસ નગરી પે. આપણે હું છે નીચે બેસો, હવે પલોઠી વારીને બેસાતું નથી, આપણે ખુરશી લઈ આવ્યા, સોફા લઈ આવ્યા, પાછું હજી આક્રમણ કરે, એવા એવા મુક્કાઓ મારે, પછી આ દાંત બધા જાય. આપણે પાછું સરસ મજાનું ચોખ્ઠું બેસાડી દઈએ, પાછા આક્રમણ કરે, એવા એવા ચૂંટિયાઓ ભરે ગાલ ઉપર શરીર ઉપર, પછી આજા શરીર કેવું થઈ જાય, વૃદ્ધાવસ્થામાં આખી. હવે એવા બધા મેકઅપ એવા નીકળ્યા છે કે આમ ખબર ન પડે, બહુ સાધનો નીકળી ગયા. પણ આપણને આ આ સંકેત મળે છે, હા વૈષ્ણવ, સમજી જાઓ કે આક્રમણ આ નગરી ઉપર શરૂ થઈ ગયું છે, સાવધાન હો જાઓ બસ. ને પછી જેવું આસક્તિ એની હતી, અંતે મતી સાગતી, સ્ત્રીમાં આસક્તિ હતી એ તો સ્ત્રી બન્યો. અને ત્યાં આપણને આપણો ઈશ્વર, હવે એ ઈશ્વર એને કયો, ગુરુ કયો, આ કથા પણ એ પુકાર છે, અરે એ જીવ તું કહાં ભાગ રહા હૈ, તું તો મેરા હૈ, મમૈ વાંશો જીવ લોકઃ જીવ ભૂત સનાતન. એ અવિજ્ઞાત એ પુકાર લગાવે છે, એ સદગુરુના રૂપમાં હોય, એ કથાના રૂપમાં હોય, પણ આપણે એ પુકારને પણ સાંભળતા નથી. તો મોક્ષ, આ બધા મોહનો નાશ થઈ જવો એ મોક્ષ. મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન, આ પુરંજન આખ્યાન નારદજીએ પ્રાચીન ભરીને સંભળાવ્યું, અને આ પ્રાચીન આખ્યાન સાંભળીને રાજન મુક્ત થયા, આસક્તિઓ છૂટી. મુખ્ય આ બધી કથાઓ કેવલ આપણી સાંસારિક આસક્તિ ઓછી થાય, ભગવદ આસક્તિ વધે એના માટેની આ કથાઓ છે. એની સાથે જ ત્યાં ચતુર્થ સ્કંધ પૂર્ણ થયો. આવો પંચમ સ્કંધ કા પ્રારંભ કરે. શ્રી ભાગવત ભગવાન કી જય. પાંચમો સ્કંધ એટલે સ્થાન લીલા. સ્થાન એટલે સ્થિતિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સ્થિતિ બે પ્રકારની છે, એક આત્મસ્થિતિ અને એક દેશસ્થિતિ એટલે લોકસ્થિતિ.
પરમાત્માની આરાધના દ્વારા આત્મસ્થિતિ પ્રાપ્ત થાય છે અને અલગ અલગ પ્રકારની કર્મ માર્ગની મર્યાદા દ્વારા દેશસ્થિતિ મળે છે. આત્મસ્થિતિના ત્રણ સાધનો બતાવ્યા. એક, ભગવાનના છ ગુણોનું સેવન, અને એ ષટ ગુણોનું સેવન કરવાથી જીવને આત્મસ્થિતિની પ્રાપ્તિ થાય છે જે ભક્તિ માર્ગ દ્વારા મળે છે. આત્મસ્થિતિ સિદ્ધ કરવાનું બીજું સાધન યોગ દ્વારા, યોગ માર્ગ દ્વારા જીવને આત્મસ્થિતિ મળે છે. યોગ કેટલા પ્રકારના? અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ દ્વારા જીવ આત્મસ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. અને ત્રીજું સાધન બતાવ્યું, જ્ઞાન દ્વારા આત્મસ્થિતિ મળે છે. એટલે આત્મસ્થિતિના ત્રણ સાધનો, ભગવાનના છ ગુણોનું એમનું ચિંતન સ્મરણ કરવું એટલે છ અધ્યાય, બીજો અષ્ટાંગ યોગ એટલે